નમસ્કાર ખેડૂત મિત્રો, ઓનલી ખેડૂત હેલ્પમાં તમારું સ્વાગત છે. આજે તારીખ 31 માર્ચ 2022. આજના ચણાના ભાવની સંપૂર્ણ માહિતી મેળવીશું. એ પહેલાં ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયો તમામ ખેડૂત મિત્રો સુધી ગ્રુપમાં શેર કરી દેજો, વિડીયોને લાઇક પણ કરી દેજો. ખેડૂત મિત્રો, આગામી એપ્રિલ અને મે મહિનામાં ચણાના ભાવમાં ઉછાળો આવી શકે છે, કારણ કે અત્યારે તમામ ખેડૂતોએ ચણાનું મોટાભાગના ખેડૂતોએ વેચાણ પણ કરી નાખ્યું હોય. આગામી સમયમાં જે પણ ખેડૂતોને સારા ભાવ લેવાના હોય, તેમણે સંગ્રહ કર્યો હોય અથવા તો અત્યારે ચણાનો પાક તૈયાર થઈ ગયેલો હોય અને વેચવાનો બાકી હોય, તો હજુ પણ 15 દિવસ સુધી રાહ જોવાની જરૂર છે, કારણ કે માર્ચ એન્ડિંગની રજાઓ છે. જેવું માર્કેટયાર્ડ ચાલુ થશે ત્યારે ચણાની આવકો એકદમ વધી જશે, એટલે ચણાના ભાવમાં થોડી ઘણી સ્થિરતા પણ જોવા મળી શકે છે અને સારી ક્વોલિટીમાં ઊંચા ભાવ પણ મળી શકે છે. ચણાના ભાવ 1100 રૂપિયાથી લઈ અને 1300 રૂપિયા સુધીની ચપાટીએ જોવા મળે તેવી શક્યતાઓ રહેલી છે. અત્યારે ટેકાના ભાવે ચણાની ખરીદી દરેક માર્કેટયાર્ડમાં થતી હોય ખેડૂતોને બોલાવવામાં આવી રહ્યા છે અને 1047 રૂપિયા ખેડૂતોને પ્રાપ્ત થઈ રહ્યા છે, જે આગામી સમયમાં ઓપન માર્કેટયાર્ડમાં ચણાના ભાવ 1100 થી 1300 રૂપિયા બોલાવવાની પૂરેપૂરી સંભાવનાઓ રહેલી છે. પરંતુ હજુ થોડો ઘણો સમયની રાહ જોવી પડશે. તો બસ ખેડૂત મિત્રો, હવે આપણે જાણી લઈશું જે કાંઈ માર્કેટયાર્ડના આપણને ચણાના ભાવ પ્રાપ્ત થયા છે તેમના બજાર ભાવ. સૌથી પહેલાં જોઈએ બાવળા માર્કેટયાર્ડ 910 રૂપિયાથી 933 રૂપિયા, દાહોદ 970 થી 978, પ્રાતિજ 800 રૂપિયાથી 980 રૂપિયા, ચાદર 815 થી 960 રૂપિયા, ખેડબ્રહ્મા માર્કેટયાર્ડ 905 રૂપિયાથી 917 રૂપિયા, ઈડર 935 થી 925 રૂપિયા. તો ખેડૂત મિત્રો, આ હતા આપણને આજે મળેલા ચણાના બજાર ભાવ. મોટાભાગના માર્કેટયાર્ડમાં માર્ચ એન્ડિંગની રજાઓ છે, એટલે આગામી 1 એપ્રિલથી માર્કેટયાર્ડ ચાલુ થશે, એટલે તમામ માર્કેટયાર્ડના બજાર ભાવ ફરીથી મળતા થઈ જશે. તો બસ ખેડૂત મિત્રો, ફરી એક વખત મળીશું આવતીકાલના વિડીયોમાં. ત્યાં સુધી મને રજા આપશો. જય જવાન, જય કિસાન.